अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। દીકરાથી જુદું પડવાનું આવે, સંતાનોથી જુદું પડવાનું આવે ત્યારે મા બાપને બહુ દુઃખ થાય છે. અને આ દુનિયામાં મા બાપ બે વખત દુઃખી થાય, એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે. બે વાર મા બાપ દુઃખી થાય છે. મારે આપ સૌને એટલી પ્રાર્થના કરવી છે, યુવાન ભાઈ બહેનને ખાસ કરવી છે, જિંદગીમાં બધું જ છોડજો, તમારા મા બાપને ન છોડશો. એનાથી તો આપણે સુખી હોઈએ છીએ. મારી તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે, તમે સાસરે જાઓ ને તો સાસુ સસરા ન માનજો, એને તમારા મા બાપ સમજી અને તમારી ભેગા રહેજો. કારણ કે અત્યારે તમામ માની ઈચ્છા હોય કે મારી વૃદ્ધાવસ્થા આવે અને મારો દીકરો મારી સાથે રહે. આમાંથી કેટલા બહેનોની ઈચ્છા છે કે તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો અને તમારી તમારા દીકરાની પત્ની તમારી સાથે રહે? જરા હાથ ઊંચો કરો તો. તમારો દીકરો અને તમારા દીકરાની પત્ની તમારી વૃદ્ધાવસ્થામાં તમારી હારે હોય, બધાની ઈચ્છા છે ને? તો એક વાત માત્ર યાદ રાખજો, તમારી ઈચ્છા એમ છે કે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે, તો એક વાતને ભૂલી ન જતા, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે પણ કેટલાય સપનાઓ સેવ્યા હશે. બાકી તમે બે પૈસા કમાતા થઈ જાઓ અને તમારા મા બાપને તમે મૂકી દો, તો યાદ રાખજો, તમારો પૈસો એ તમારા પાસે કશું જ નથી, એ તમારા લાખ નહીં, બધી જ તમારા માટે એ રાખ છે, ધૂળ છે બધી. મેં તો હમણાં કિરીટભાઈને એના બે છોકરાઓને કહ્યું, એમની બે પુત્ર વધુઓને કહ્યું કે તમે મોટો બંગલો બનાવો, હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારી જેવી ઈચ્છા છે એના કરતા સારો બંગલો બને. 5 રૂમ બનાવવા હોય તો 10 રૂમ બનાવજો, પણ મારી એક ઈચ્છા છે કે તમારા 10 રૂમની વચ્ચે રસોડું એક જ હોવું જોઈએ, 2 રસોડા ન થવા જોઈએ. મારી ઈચ્છા છે. હું આજે ઓલાની ગાડીમાં બેઠો તો એને કહેતો હતો, તું આ મારી વાત યાદ રાખજે કિરીટભાઈ, આજે એને કહેતો હતો. મેં એને ત્યાં સુધી સલાહ આપી છે, ધર્મિષ્ઠાબેન તમે સાંભળતા નહીં, કે કદાચ તારા ધર્મપત્ની ને તારા માં તારા બા બે ઝઘડે ને તો તારે મૌન થવું, તારે મૌન રહેવું. પત્ની એમ કઈક બાએ આમ કીધું, કીધું હશે. હાલ બા એમ કે તારી પત્ની આમ કર્યું છે, કર્યું હશે. માની સામે કોઈ દી પત્નીને ન ધમકાવીને, પત્નીની સામે માં સામે કોઈ ન બોલવું, જિંદગીમાં તમે કોઈ દી જુદા નહીં થાવ. બા પત્નીને તમારા ઓરડામાં આવીને કહી દો કે તારી ભૂલ હતી. માની સામે તમે જો ભૂલ કાઢશો તો માને એમ થશે કે દીકરો મારો પક્ષ લે છે, એટલે કાલથી બીજી વાત આવશે. આ બહુ સત્ય હકીકત તમને કહું છું. અને પત્નીની સામે તમે માને કહેશો કે માં તને ખબર ન પડે, હવે આને બધી ખબર હોય તો તમારી પત્ની કાલ વળી પાછી તમારી માની બીજી ફરિયાદ કરશે. પત્નીને ઘરના ઓરડામાં ખીજાઈ લ્યો અને માને કહેવાની ઈચ્છા થાય તો પત્નીને ખબર ન પડે, માને કહેજો માં તારી આ ભૂલ હતી. બંનેની વચ્ચેનું સમાંતર કરો. અને હું એક પત્નીને અને એક એની સાસુને બેને એટલી વાત કહેવા માગું છું કે તમારી બેની વચ્ચે આ છોકરો હોડીને હોપારી થાય છે, યાદ રાખજો. શું કરે બિચારા, થોડું જતું કરજો. કારણ કે દુનિયામાં પૈસા ખર્ચતા બધું મળે, અમારો પુનિત મહારાજ એમ કહે છે, ધન ખર્ચતા મળશે બધું પણ માતા પિતા મળશે નહીં, પલ પલ પુનિત ચરણોની તમે ચાહના કદી ભૂલશો નહીં. મા બાપને ન ભૂલશો. થોડી વાતો મને જ્યાંથી મળી એટલે મને આ એક પ્રસંગ સ્ફૂરી આવ્યો. એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા, લગ્ન થયા અને 2-5 વર્ષ થયા તે નોખો થઈ ગયો. મા બાપ ગામડે રહેતા હતા, મોટા ભાઈની ભેગા, નાનો ભાઈ પોતાની પત્ની સાથે શહેરમાં રહેતો હતો. થોડો સમય વ્યતીત થયો એટલે
એક વાર એ યુવાને પોતાની પત્નીને કહ્યું, સાંભળ્યું ભાઈ અને ભાભી બાને સાચવતા નથી, તું કે તો હું લઈ આવું અહીંયા એમને. એને સાચવતા નથી, તું કે તો નહીં લઈ આવું. પત્નીએ કહ્યું, ખબરદાર તમે કોઈ દી લઈ આવ્યા છો, હું એક ઘડી નહીં ઉભી રહ્યો આ ઘરમાં. પતિ શાંત થઈ ગયો. થોડા દિવસ થયા, વળી પાછું કીધું, સાંભળ્યું આજે બાનો ફોન આવ્યો હતો, ભાઈ અને ભાભી નથી સાચવતા એને, તું કે તો હું તેડી આવું. વળી પાછી ખૂબ બોલે છે. એમાં એક વખતના સમયે એ યુવાન સવારમાં વહેલો નીકળી ગયો અને બપોર પછીના સમયે આવ્યો, ડોરબેલ વગાડ્યો અને યુવાન આમ અંદર પ્રવેશ કરે, એની પત્નીએ દરવાજો ખોલ્યો, ત્યાં હાથમાં તો બેગ છે. હાથમાં બેગ જોઈ, આ કોણ આવ્યું? યુવાને કહ્યું, સાંભળજો તું ગુસ્સે ન થતી, બાના ત્રણ વખત ફોન આવ્યા કે હવે ભાઈ અને ભાભી નથી સાચવતા, એટલે હવે હું તને બીજી વખત પૂછવા ન રોકાઈ શકું, હું બાને તેડી આવ્યો છું. હું બાને લઈ આવ્યો છું એટલા શબ્દ સાંભળ્યા ને એ જ શબ્દ સામે જવાબ આવ્યો, હવે આ ઘરમાં કા તમારી માં રહે ને કા હું રહીશ, બોલો તમારે શું કરવું છે, મને રાખવી છે કે તમારી માને. એનો પતિ એમ કહે છે, તું પણ આટલી બધી ક્રોધે ન ભરા, થોડા દિવસ છે પછી પાછા મૂકી આવશું, નહીં એક ક્ષણ પણ તમારી માં મને અહીંયા ન જોઈએ. બહુ બોલી એ પત્ની. પછી યુવાને કીધું છે, પણ સાંભળ તો ખરા, હું બાને લઈ આવ્યો છું પણ મારા બા નથી, બા તારા છે. મારા મા બાપને તો મારા ભાઈ અને ભાભી સાચવે છે, તારા મા બાપને તારા ભાઈ અને ભાભી નથી સાચવતા, એટલે હું તારા માને તારી માને હું લઈ આવ્યો છું. આપણે મારી માને તો મારા ઘરમાં રાખીશું. મારે તમને એટલું જ કહેવું છે, તમારી માને જો તમારા ઘરમાં રહેવા માટે જગ્યા છે, તમારા પતિના માને હું કામ નથી બાપ જગ્યા તમારા ઘરમાં. તમે તમારા મા બાપને આટલો પ્રેમ કરો છો, તમારા પતિને પણ એના મા બાપને પ્રેમ કરવા દો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. તમે જેવું આવશો ને એવું જ લણવાનું છે, એનાથી વિશેષ કશું જ નહીં બાપ. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલિયે, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.